ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. અબડાસા તાલુકાના નલિયા સીએચસી ખાતે કોરોના વેક્સિનનો લોકોએ લાભ લીધો. અબડાસા તાલુકામાં 8 જગ્યાએ કોરોના વેક્સિન લેવામાં આવેલ, જેમાં જુવાનોએ કોરોના વેક્સિન લીધી. 18 વર્ષથી 45 વર્ષના લોકોએ કોરોના વેક્સિન લીધી, જેમાં નલિયા સીએચસીના ડૉક્ટર ડીડી દુલેરાએ જણાવ્યું કે આ કોરોના વેક્સિન લેવી જોઈએ. આ વેક્સિન લીધા બાદ કોઈ આડઅસર થતી નથી તેવું જાણવા મળે છે. કે આ વેક્સિન લીધા બાદ લોકોને કોરોના સામે લડવા માટે વેક્સિન લેવી જરૂરી છે. આજે નલિયા સહિતના ગામોના લોકોને લાભ લીધો હતો. લોકોએ જણાવ્યું કે આ કોરોના વેક્સિનથી કોઈ આડઅસર થતી નથી. રમેશ ભાનુશાલી, સ્પીડ ન્યૂઝ 17, અબડાસા, કચ્છ. સર, ખાસ કરીને આજે અબડાસા તાલુકામાં 18 વર્ષથી 45 વર્ષના લોકોને વેક્સિન મળી રહી છે, શું કે? હા જી, આજે અબડાસા તાલુકામાં સીએસસી નલિયા ખાતે તેમજ પીએસસી મોથાળા ખાતે વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે, જેમાં 18-45 વર્ષના લાભાર્થીઓને લાભ મળવાનો છે. પરંતુ એમાં એક એવું છે કે જેણે પોતે રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને જે તે અમને લોકેશન એમના મેસેજ મળી જાય છે કે આ લોકેશન ઉપર તમારે વેક્સિનેશન લેવા જવાનું છે, એ લોકોને પોતાને એ પ્રમાણે જેમને મેસેજ મળે છે એ લોકો આવે છે. અને આજે આજ રોજ લોકેશન આપણે સીએસસી નલિયા ખાતે 100નો ટાર્ગેટ છે અને મોથાળા પીએસસી ખાતે 100નો ટાર્ગેટ છે. ખાસ કરીને અત્યારે 18 લોકોએ વેક્સિન લીધી છે, કોઈ હાડઅસર જોવા મળી રહી છે કે ના? આપણે રૂટીન જે વેક્સિન છે કોવિશિલ્ડ એ જ વેક્સિન છે અને અત્યાર સુધી એનું રિઝલ્ટ પણ સારું છે અને કોઈ એટલી ભારે કોઈ હાડઅસર જોવા મળેલ નથી. શું લોકોને અપીલ કરશો? બસ લોકોને એ જ કહેવું છે મારે કે જેટલું બને એટલું ઝડપથી પોતે રસીકરણ સ્વીકારી લે અને જેથી કરીને જે અત્યાર સુધીનો જે રિપોર્ટ અમે જાણવા મળ્યો છે કે જેણે 2 ડોઝ રસીકરણના લીધા છે અને 20-25 દિવસ થઈ ગયા છે, એ લોકોને કદાચ ચેપ લાગવાની લાગે તેમ છતાં પણ એની માઇલ્ડ અસર જોવા મળે છે અને એના કોઈ એટલા ગંભીર પરિણામો નથી જોવા મળતા, જેથી કરીને રસીકરણનો લાભ જલ્દી ઉઠાવી લેવો જોઈએ. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.